સુરતમાં 30 જાન્યુઆરીએ રાત્રિના સમયે ઉધના વિસ્તારમાં રિક્ષામાં બેસેલા બે ઇસમોમાંથી એકને પોલીસે પકડી ઘસડીને માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને ત્યારબાદ સુરત પોલીસે તપાસ કરી પ્રજા સાથે ગેરવર્તણૂક કરનાર પીસીઆર વાનના બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સુરત પોલીસ પ્રજા સાથે સેતુ બાંધવાના પ્રયાસો કરે છે ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ પ્રજા વિરોધી હોય તેમ પ્રજા પર જોમ અજમાવી અસામાયિક તત્વોને પોષતા હોય તેવા આક્ષેપો વારંવાર થાય છે. તો હાલમાં ગત સપ્તાહમાં 30 જાન્યુઆરીના રોજ ઉધના પોલીસની બરબરતાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં એક યુવાનને ઉધના પોલીસ મથકના પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓએ ઢોરમાર માર્યો હતો અને રસ્તા પર ખસેડ્યો હતો, જે ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી. તો તપાસ કરી રહેલા અધિકારીઓ પીસીઆર વાનના બંને પોલીસ જવાનોને હાલ તો સસ્પેન્ડ કરી દીધા છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં બે વ્યક્તિઓ 30ની નાઇટ અને 31ની સવારના દરમિયાન રિક્ષામાં બેસી રહેલા હતા. પીસીઆર વાને તેમની પાસે જઈને પૂછતાછ કરતાં તેઓ ભાગવાની કોશિશ કરેલ હતી, જેથી પીસીઆરના બે પોલીસકર્મીઓએ તેઓને જરૂરી બળ વાપરી પીસીઆરમાં બેસાડ્યા હતા. ત્યારબાદ બંનેને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેઓ પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિગત નહોતી મળી, જેથી તેઓને જવા દીધેલ હતા. આ ઘટના અનુસંધાને પ્રાથમિક તપાસ કરવામાં આવી રહેલ છે અને કેટલીક બાબતો ધ્યાને આવેલ છે, જેમાંથી પોલીસ દ્વારા અમુક પ્રકારનું જે વર્તન કરવામાં આવ્યું છે એ અને એની સામે તેઓએ કોઈ નોંધ કરાવેલ નથી આ ઘટનાની, તે અનુસંધાને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ બંને પોલીસ કર્મીઓની આગળની ખાતાકીય રાયની કાર્યવાહી ચાલુ છે. સીસીટીવી ફૂટેજમાં જે ઘટના સામે આવી છે તેમાં ખાસ એ બાબત જણાય છે કે જે વ્યક્તિઓ ત્યાં બેસી રહેલ હતા તેઓ પોલીસને જોઈને ગભરાઈ ગયા હતા અને ભાગવાની કોશિશ કરી હતી. તેઓ ભાગવા જતાં પોલીસને શંકા થઈ હતી કે કેમ આ લોકો ભાગી રહ્યા છે, તેથી તેઓએ તેઓને પકડવાની કોશિશ કરી હતી. પકડવા જતાં એક વ્યક્તિ શાંતિથી પોલીસ સાથે પીસીઆર વાનમાં બેસી ગયેલ, જ્યારે બીજો વ્યક્તિ ભાગવા જતાં પડી ગયેલ હતો અને પડ્યા બાદ પાછો આનાકાની કરતો હતો, અસભ્ય વર્તન કરતો હતો અને સહકાર નહોતો આપતો, જેથી પોલીસે પૂરતું બળ વાપરી, જરૂરી જે બળ હતો એ વાપરી અને એને પીસીઆરમાં બેસાડેલ હતો. હાલમાં જે તપાસ ચાલી છે તેમાં અમે ફરિયાદી એટલે કે જે બે વ્યક્તિઓ છે એનો સંપર્ક કરી રહ્યા છીએ. એ બે વ્યક્તિનો સંપર્ક થતાની સાથે જ એ ખ્યાલ આવશે કે હકીકતમાં કઈ કઈ બાબતો બની હતી, કોઈ પૈસાની માંગણી થઈ હતી કે નહીં, અથવા તેઓ શું કામ ત્યાં બેસી રહેલ હતા, તેઓનું વર્તન શું હતું, આ તમામ વિગતો આગળની તપાસમાં સામે આવશે. હાલ તો ઉધના પોલીસ મથકના પીસીઆર વાનના બે જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાતા પ્રજા સાથે અસભ્ય વર્તન કરનાર પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. પ્રકાશવાળા સાથે અઝર કુરેશી.